સર્વપ્રથમ આપણે જોઈએ દર્શક મિત્રો મહારાષ્ટ્ર રાજ્યને સ્પર્શતા ગુજરાતના જિલ્લાઓ તો દર્શક મિત્રો આપણે ખ્યાલ જ હશે કે મહારાષ્ટ્રના મુંબઈના વડાપાંવ ખૂબ જ ફેમસ છે તો તેના પરથી જ આપણે મહારાષ્ટ્ર રાજ્યને સ્પર્શતા ગુજરાતના જિલ્લા બધા યાદ રહી જશે તો તેની માટે એક સૂત્ર છે ઉદય ઉદય એટલે ઉદય નામનો એક વ્યક્તિ ઉદય તાપ તાપ એટલે ગરમ કરું ઉદય તાપ નર્મ નવ વડા ઉદય તાપ નર્મ નવ વડા ઉદય તાપ નર્મ નવ વડા તો દર્શક મિત્રો આ એક સૂત્ર મારી સાથે બોલો ઉદય તાપ નર્મ નવ વડા ઉદય તાપ નર્મ વડા ઉદય તાપ નર્મ નવ વડા ઉદય પરથી છોટા ઉદયપુર જિલ્લો તાપ ઉપરથી તાપી જિલ્લો નર્મ ઉપરથી નર્મદા જિલ્લો નવ ઉપરથી નવસારી જિલ્લો વ ઉપરથી વલસાડ જિલ્લો અને ડાંગ ઉપરથી ડાંગ જિલ્લો તો આ રીતે મહારાષ્ટ્ર રાજ્યને સ્પર્શતા ગુજરાતના છે છ જિલ્લા આપણે યાદ રહી જશે તો ચાલો દર્શક મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધે રાજસ્થાન રાજ્યને સ્પર્શતા ગુજરાતના જિલ્લાઓ સૂત્ર યાદ રાખીએ અર અરસાગર બનાદાસા ફરી વાર બોલશું અરસાગર બનાદાસા એક ઉદ્ગાર વાક્ય છે મિત્રો અર સાગર બનાદાસા અર ઉપરથી અરવલ્લી જિલ્લો સાગર ઉપરથી મહીસાગર જિલ્લો બનાવ ઉપરથી બનાસકાંઠા જિલ્લો દાવા ઉપરથી દાહોદ જિલ્લો અને સા ઉપરથી સાબરકાંઠા જિલ્લો આ રીતે આપણે રાજસ્થાન રાજ્યને સ્પર્ધા પાંચ જિલ્લા યાદ રહી જશે આવી જ ગયો છે કે આ એક પાણી સંગ્રહ કરવા માટેનો હોજ છે આપણા ઘરે જે હોજ હોય છે તે મધ્ય સાઇઝનો અથવા છોટી સાઇઝનો હોજ હોય છે મધ્ય એટલે મધ્યપ્રદેશ આના પરથી આપણે એક સૂત્ર યાદ રાખશું છોટા હોદ છોટા છોટા એટલે છોટા ઉદયપુર અને હોદ ઉપરથી દાહોદ જિલ્લો તો આના પરથી આપણે મધ્ય પ્રદેશ રાજ્યની સ્પષ્ટતા બંને જિલ્લા આપણે સરળતાથી યાદ રહી જશે મધ્ય પોદ તો ચાલો મિત્રો ક્વેશ્ચન આન્સર ટેસ્ટ લગાવીએ પહેલો સવાલ છે નીચેનામાંથી કયો જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યને સ્પર્શતો નથી ઓપ્શન એ છોટા ઉદયપુર ઓપ્શન બી તાપી ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી સુરત મહારાષ્ટ્ર માટેનું સૂત્ર હતું ઉદય તાપ નર્મ વડા જેમાં સુરત જિલ્લાનો સમાવેશ થતો નથી તેથી તેનો સાચો જવાબ આવશે સુરત જિલ્લો સવાલ બીજો નીચેનામાંથી કયો જિલ્લો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંને રાજ્યને સ્પર્શે ઓપ્શન એ તાપી ઓપ્શન બી દાહોદ ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી છોટા ઉદયપુર તો અહીંયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વાત છે તો મધ્યપ્રદેશના કુલ બે જિલ્લા સ્પર્શે કયા કયા તો સૂત્ર યાદ કરીએ છોટાહોદ તો છોટા ઉદયપુર અને દાહોદ તો આ બેમાંથી એક જ જવાબ આવશે જેથી ઓપ્શન એ હવે જોઈએ મહારાષ્ટ્રને સ્પર્શતા જિલ્લા મહારાષ્ટ્રનું સૂત્ર હતું ઉદય તાપ નર્મ વડા તો મહારાષ્ટ્રમાં પણ આવતું હોય અને મધ્યપ્રદેશમાં આવતું હોય તો શું હતું ઉદય છોટા ઉદયપુર અને મધ્યમાં શું હતું મહારાષ્ટ્રમાં હતું ઉદય તાપ એટલે છોટા ઉદયપુર હતું અને મધ્યપ્રદેશમાં તું છોટા હોત તો છોટા ઉદયપુર તો બંનેમાં હોય એવું ઓપ્શન ડી છોટા ઉદયપુર ક્વેશ્ચન ત્રીજો નીચેનામાંથી કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યને સ્પર્શે છે તો આમાં પણ મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશના કુલ બે જિલ્લા સ્પર્શેતા છોટા હોદ છોટા ઉદયપુર અને દાહોદ તો ઓપ્શન એ નર્મદા અને ઓપ્શન સી મહીસાગર નીકળી જશે રાજસ્થાનનું સૂત્ર હતું અરસાગર બના દાસા 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 એટલે દાહોદ અને મધ્યપ્રદેશમાં છોટા હોદ તો બંનેમાં હોય ઓપ્શન બી જો દાહોદ